વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે મસ્ત ટેસ્ટી એવું આમળાનું અથાણું બનાવીશું. ખૂબ જ ટેસ્ટી આ અથાણું લાગે છે અને આ અથાણું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બનાવેલું છે. અને આ આમળાનું અથાણું મેં હૈદરાબાદ ચાખેલું હતું અને અહીં મારી સાઉથ ઇન્ડિયન ફ્રેન્ડે આ શીખવાડેલું છે. બિલકુલ તેવો જ સ્વાદ આવે છે. તો તમે પણ ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો. સૌ પ્રથમ આપણે આવી રીતે 75 ગ્રામ આંબલી લઈશું અને તેની અંદર 1 કપ પાણી લેવું અને હવે તેને સરસ આપણે ગરમ કરી લઈશું 5 મિનિટ માટે અને પછી તેને એમનેમ આંબલીને પલળવા દઈશું. પછી આપણે 1 પેનની અંદર 1 ટેબલ સ્પૂન રાઈ લઈશું. ગ્રામની અંદર મેઝર કરીએ તો 10 ગ્રામ છે. પછી આવી રીતે મેથી દાણા લઈશું. 1 ટેબલ સ્પૂનમાં આટલા ઓછા, એટલે કે 3/4 ટેબલ સ્પૂન મેથીના દાણા લઈશું. ગ્રામમાં ગણીએ તો 7 ગ્રામ છે. પછી આપણે જે પેનમાં મેથી અને રાઈ દાણા લીધા હતા તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું મીડિયમ ફ્લેમ પર. તમે જોઈ શકો છો આપણે રાઈ ફૂટી રહી છે. ગેસની ફ્લેમ બંધ કરી લેવી અને તેની અંદર 5 ગ્રામ એટલે કે 1 ટેબલ સ્પૂન વરિયાળી ઉમેરીશું. તેને પણ સાથે શેકી લઈશું અને હવે આપણે આને સરસ ઠંડુ થવા દેશું. તો મિત્રો, આપણે જે રાઈ, મેથીના દાણા અને વરિયાળી શેકી હતી તે સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને સરસ પાવડર કરી લેવાનો છે. તો મિત્રો, સરસ આપણો પાવડર ત્રણેયનો થઈ ગયો છે, સાઈડમાં રાખીશું. પછી આપણે આમળા લઈશું. આમળા મેં અહીં 500 ગ્રામ લીધેલા છે અને આવી રીતે કોઈમાં ડાઘ કે આવી રીતે તેની છાલ પર ડાઘ હોય તો તેને કાઢી લેવા અને મેં તેને સરસ ધોઈને કોરા કરી લીધેલા છે. પછી આપણે કડાઈ લઈશું અને તેની અંદર 1 કપ એટલે કે 200 ગ્રામ તેલ લેવું. પછી આપણું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે આમળા ઉમેરી દઈશું. અને તેને સરસ તેલમાં ફ્રાય કરવાના છે. અને પછી આપણે તેને ઢાંકી દેશું, નહીતર આપણે જે પાણીના છાંટ ઉડે તે આપણા ચહેરા ઉપર અથવા તો હાથ ઉપર ઉડી શકે છે. આવી રીતે 1-1.5 મિનિટ થાય એટલે ખોલીને પાછું હલાવી લેવું. ગેસની ફ્લેમ મીડિયમ કરી લેશું. તો મિત્રો, આપણા આમળા સરસ કૂક થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તમને બતાવી દઉં, આપણે આમ કરી તો સરસ આપણું આમળું ભાંગી જાય છે, તમે જોઈ શકો છો. આપણે પ્રેસ કરીએ તો તે તરત જ ખુલી જાય છે, એટલે કે આપણા આમળા કૂક થઈ ગયા છે. કાઢી લેશું તેને આપણે. આમ આપણે બધા આમળા કાઢી લીધેલા છે. સાથે સાથે આપણી આંબલી પણ ઠંડી થઈ ગઈ છે અને સરસ પલળી ગઈ છે. તો આપણે હવે તેને સરસ આપણે આંબલીનો પલ્પ કાઢી લઈશું. પહેલાં આવી રીતે થોડીક મસળી લેવાની છે. પછી જે આપણે આંબળા તળવા માટે તેલ લીધું હતું તેમાંથી આવી રીતે 2 ટેબલ સ્પૂન તેલ આપણે જે રાઈ, વરિયાળી, મેથી શેકી હતી તે કડાઈમાં, પેનમાં લઈ લઈશું અને તેલને આપણે સરસ આવી રીતે ફેલાવી દઈશું. તેની અંદર આપણે આંબલીનો પલ્પ કાઢવાનો છે. અને મિત્રો, જે આ કૂચો વધ્યો છે તેને આપણે પાછું ડબ્બીની અંદર ભરીને ફ્રીઝરની અંદર રાખી દઈશું. જ્યારે ચટણી કરવી હોય ત્યારે આપણે આ પલ્પને પાછો ગરમ પાણીમાં અથવા તો 2 મિનિટ માટે પાણી નાખી ઉકાળી સરસ આપણે આમાંથી ચટણી બનાવી શકીએ છીએ. પણ ચટણીની અંદર આપણે ખજૂર પણ ઉમેરતા હોઈએ છીએ, તો ગરમ કરતી વખતે આની અંદર ખજૂર પણ ઉમેરી દેવો. તો હવે આપણે આને એક ડબ્બીમાં ભરીને રાખી દઈશું અને હવે આ પેનને આપણે ગેસ ઉપર ચડાવીશું. આવી રીતે મીડિયમ ફ્લેમ પર આંબલીના પલ્પને કૂક કરવાનું છે. આપણા આંબલીના પલ્પમાંથી બધું પાણી નીકળી જાય અને સરસ ઘટ્ટ થઈ જાય
ત્યાં સુધી આપણે હલાવ્યા કરીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે સરસ આંબલીના પલ્પમાંથી પાણીને બધું બાળી લીધેલું છે અને તે ઘટ્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો શીરા જેવું. હવે હું ગેસની ફ્લેમને બંધ કરી લઈશ અને આપણા આંબલીના પલ્પને ઠંડુ થવા દઈશું. પછી આપણે જે આંબળા તળ્યા હતા તે તેલ ગરમ કરવા રાખવું અને તેની અંદર આપણે લાલ સૂકા મરચાં ઉમેરી દઈશું અને આવી રીતે એક ડાળખી લીમડાના પાન, હાફ ટીસ્પૂનમાં સહેજ ઓછી એવી હિંગ, વઘારને સહેજ હલાવી આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તેલ આપણું ઓલરેડી પાકું થઈ ગયેલું જ છે. હવે આપણે આ તેલને ઠંડુ થવા દઈશું. પછી આપણે એક બાઉલમાં અડધો કપ એટલે કે 50 ગ્રામ લાલ મરચું લઈશું અને અડધો કપ મીઠું એટલે કે 75 ગ્રામ મીઠું લઈશું. તમે મીઠાની ક્વોન્ટિટી સહેજ વધઘટ કરી શકો છો. પછી તેની અંદર જે આપણે પાવડર બનાવ્યો તે ઉમેરી દઈશું. ત્રણેય મસાલાને સરસ મિક્સ કરી લેવા. તો મિત્રો, આપણો આંબલીનો પલ્પ સરસ ઠંડો થઈ ગયો છે, ઓલમોસ્ટ 1/4 કપ છે. તેને આપણે મસાલાવાળા બાઉલમાં ઉમેરી દઈશું. સાથે સાથે આપણા આંબળા પણ ઠંડા થઈ ગયા છે તેને ઉમેરી દઈશું અને સરસ આપણે બધું મિક્સ કરી લઈશું અને તેલને આપણે સાવ ઠંડુ નથી કરવાનું, સહેજ ઉફાળવું હોય એવું જ આપણે ઉમેરી દેવાનું છે. સરસ આપણે પાછું મિક્સ કરી લઈશું. મિત્રો, તમારે લસણ ઉમેરવું હોય તો આ જ ટાઈમે આપણે જ્યારે તેલનું ગેસ બંધ કરીએ ત્યારે જે લીમડો મરચાં ઉમેર્યા તેની અંદર લસણની કળી ઉમેરી દેવી, અથવા તો તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો, પણ મેં અહીં લસણ નથી ઉમેર્યું. હવે આપણે આને ઢાંકીને 2 કલાક માટે એમને એમ રહેવા દઈશું જેથી બધા મસાલા સરસ મિક્સ થઈ જાય. તો મિત્રો, આપણી 2 કલાક થઈ ગઈ છે, ખોલી લઈશું અને સરસ આપણે આંબળાને પાછા મિક્સ કરી લઈશું. બહુ જ સરસ સુગંધ આવી રહી છે. તમારે હજી આખા વર્ષ માટે સાચવવું હોય આંબળાનું અથાણું તો તમે હજી 50 ગ્રામ જેટલું તેલ વધારે લઈ શકો છો. આપણે 200 ગ્રામ લીધેલું છે, તમે 250 સુધી તેલ લઈ શકો છો. તો સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને બરણીમાં ભરી લઈશું. તો મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ મસ્ત આંબળાનું આવું ચટાકેદાર અને સ્પાઈસી એવું અથાણું બનાવી શકે. તો મિત્રો, અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.